પલસાણા તાલુકાના નિયોલ ગામના નવા ફળિયામાં રહેતા મિસ્ત્રી પરિવારના ત્યાં મધરાત્રી 2:30 વાગ્યાના અરસામાં ત્રાટકેલા તસ્કરોએ ₹2 લાખથી વધુના કિંમતના સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટાની ફરિયાદ કડોદરા પોલીસ મથકે નોંધાવા પામી છે। પલસાણાના નિયોલ ગામના નવા ફળિયામાં રહેતા પ્રિતેશભાઈ મિસ્ત્રી અને તેનો પરિવાર રાત્રિ દરમિયાન ઊંઘમાં હતો। તે દમ્યે મધરાત્રીના 2:30 વાગ્યાના અરસામાં ઘરમાં ખખડાવવાનો અવાજ આવતા તેઓ જાગી ગયા। જો કે આ વખતે બે સમૂહ મોબાઈલ ટોર્ચના અજવાળે તિજોરી ફંફોડતા નજરે પડતા તેઓ એ ચોર ચોરની બૂમો પાડતા બંને તસ્કરો ઘરના દરવાજા બહારની દિવાલ કૂદી નાસી ગયા હતા। જો કે ઘરના સભ્યો જાગી જઈ તપાસ કરતા તસ્કરોએ બારીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યા બાદ કબાટમાંથી 2 લાખથી વધુ કિંમતના સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટવાની બહાર આવ્યું છે। આ બનાવ અંગે કડોદરા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।